આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું સ્વાગત છે હું કલ્પના વૈષ્ણવ આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી શીખીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ચાર સસલાની પાછળ કૂતરો શીખીએ એમાં ચાલો આપણે એક ગીત છે એ જોઈએ જૂતાજીના ડાક્ટર માપો જરાક નાળી બીમાર મારું ચંપલ દવા કરો ને સારી મને ડંખી વારે વારે એની ટેવ નઠારી થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી વિદ્યાર્થી મિત્રો આ ગીત સાંભળીને તમને ખબર પડી ગઈ હશે કે આપણે કયા ડોક્ટરની વાત કરી રહ્યા છીએ હા એ ડૉક્ટર છે મોચીભાઈ મોચીભાઈ જૂતા એટલે કે બૂટ ચંપલ પણ વેચે છે અને આપણા તૂટી ગયેલા બૂટ ચંપલ શાંતિ પણ આપે છે એ અહીં આપણને એ બાળક છે એમનું ચપ્પલ છે એ બીમાર થઈ ગયું છે એટલે કે તૂટી ગયું છે અને અહીંયા એ બાળકનું ચપ્પલ છે એમને ડંખે છે એટલે કે જ્યારે આપણે નવા ચપ્પલ પહેરીએ છીએ ને ત્યારે ઘણીવાર બાળકો આપણને એ પગમાં વાગે છે તો આ બાળકના પગમાં છે એ ચપ્પલ ડંખે છે અને બૂટ ચપ્પલનું કામ છે એ પગનું રક્ષણ કરવાનું છે વળી તે પગની શોભા પણ વધારે છે પણ તે પગમાં ડંખે તે ક્યાંથી ચાલે ભાઈ બરાબર ને તો એ બાળકથી કેવી રીતે સહન થાય માટે બાળક છે શું કરે છે આવા ડંખતા ચપ્પલને લઈ અને જૂતાજીના ડૉક્ટર એટલે કે મોચીભાઈ પાસે આવ્યો છે અને તે મોચીભાઈને શું કહે છે કે મારું ચપ્પલ છે એ મને વારે વારે ડંખે છે તેની આ ડંખવાની ટેવ છે એ કેવી છે નઠારી છે નઠારી એટલે કે ખરાબ છે તમે એની આ નાળી તપાસો એટલે કે આ ચપ્પલ છે મને શાથી ડંખે છે તેની બરાબર તમે તપાસ કરો અને તેની કંઈક સારી દવા કરો એટલે કે મને ચપ્પલ છે ડંખે નહીં તેવું તમે મને સુધારી આપો અને બાળક શું કહે છે કે જો તમે મને મારું ચપ્પલ સુધારી આપશો તો હું તમને થેન્ક યુ કહીશ વિદ્યાર્થી મિત્રો મોચી સુથાર લુહાર કુંભાર સોની ખેડૂત દરજી સફાઈ કામદાર આ બધા આપણા સહાયકો છે મદદગાર છે અને તેઓ કોઈક ને કોઈક રીતે કોઈક જગ્યા પર આપણને હંમેશા મદદ છે એ કરતા રહે છે હવે જુઓ અહીંયા આપણને પેજ નંબર એકાવન પર આપણને એક ચિત્ર છે એ આપેલું છે એનું આપણને એના પરથી આપણે વાતચીતનો જવાબ આપવાનો છે કે ભાઈ તમારા પુસ્તકનો આકાર કેવો છે પુસ્તકો વડે શું શું બનાવી શકાય તો તમે તમારા પુસ્તકનો આકાર છે એ આપણે લંબચોરસ લખી શકીએ અને પુસ્તકો વડે ઘણા બધા પ્રકારના આકારો આપણે બનાવી શકીએ છીએ તમે જે પણ વસ્તુ બનાવો તે તમે એમાં લખી શકો છો કોઈ ઘર બનાવી શકે ટેબલ બનાવી શકે ત્રિકોણાકાર બરાબર જે પણ તે તમારે બનાવવું હોય તે તમે બનાવી શકશો અને તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવ્યું છે અને કેવી રીતે તેની ચર્ચા કરજો ત્યાર પછી વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો એમાં આપણને એક પ્રવૃત્તિ આપી છે બાળકો આ પ્રવૃત્તિ છે એ તમે તમારે ઘરે જાતે કરી શકશો વોટર કલરમાં પા લઈ અને પાણીમાં એક દોડો દોરો છે અને પલાળો એક કોરા પાનામાં દોરો છે એને આડાવડા ગોઠવો અને ત્યારબાદ દોરાનો એક છેડો છે તેને બહાર રાખી અને પાનાને વચ્ચેથી અડધું વાળી દો અને કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો પછી દોરાનો બહાર રાખેલો છેડો છે તેને ધીમે ધીમે બહાર ખેંચી લો અને જે ડિઝાઇન બને છે તેમાં તમને શું શું દેખાય છે તે તમારે જોવાનું છે ત્યાર પછી આપણને અહીંયા આપણને જે આકૃતિ આપેલી છે તેના આધારે આપણે એ પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા જુઓ તમને દિવાસળીની શરીરની મદદથી બે આકૃતિઓ દેખાય છે પેલી આકૃતિઓમાં કેટલી દિવાસળીની જરૂર પડે છે એ આપણે એમાં ગણી શકશું અને બીજી આકૃતિ છે એમાં આપણને કેટલા ચોરસ દેખાય છે તે પણ આપણે જોવાનું છે અને આ બે આકૃતિના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપશું જુઓ પહેલી આકૃતિમાં કેટલી દિવાશાળીની જરૂર પડી તો વિદ્યાર્થી મિત્રો તેમાં આપણને છવ્વીસ દિવાશાળીની જરૂર પડે છે પછી પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે તો વિદ્યાર્થી મિત્રો એમાં સોળ ત્રિકોણ બને છે અને ત્રીજી આકૃતિમાં કેટલી દિવાશાળીની જરૂર પડી તો ત્રીજી આકૃતિમાં આપણને તેર દિવાશાળીની જરૂર પડે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે તો બીજી આકૃતિમાં ચાર ચોરસ બને છે આકૃતિ એક કરતાં આકૃતિ બેમાં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી તો વિદ્યાર્થી મિત્રો પહેલી આકૃતિમાં આપણને છવ્વીસ દિવાસળીની જરૂર પડી હતી અને બીજી આકૃતિમાં તેર તો આપણને તેર દિવાસળીની ઓછી જરૂર પડે છે ત્યાર પછી આપણે શબ્દચિત્ર છે એ ઓળખવાના છે અને એમાં કયા કયા શબ્દો લખેલા છે તે આપણે જોઈએ અહીંયા આપણને પેલા ચિત્રમાં બારમાસીનું દેખાય છે ચિત્ર શબ્દચિત્ર બીજું નાક ત્રીજું બગલો ચોથી ડાળી ત્યાર પછી આંખ આપણને દેખાય છે આ પેલા ચિત્રમાં આપણને ઝાડ ધજા દડો અને ટિફિન દેખાય છે ત્યાર પછી નીચે આપેલા નંબર પર ખાનામાં આપણે એ બધા શબ્દચિત્રના નામ લખી લઈશું બારમાસી નાક બગલો ડાળી આંખ ઝાડ ધજા દડો અને ટિફિન હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ત્રેપન પર આપણે જોઈએ આપણને વાક્ય ચિત્ર આપેલું છે અને એનું આપણે અનુલેખન કરવાનું છે તેમાં આપણને જે રીતે વાક્યો લખીને આપ્યા છે ત્યાં આપણે કપ જેવું ચિત્ર બની જશે જો તમને ચિત્રમાં દેખાય છે આ રીતે તમારે એવું ચિત્ર બનાવવાનું છે અને બાજુમાં આપેલા ખાનામાં દરેક વાક્યો છે એ આપણે એમાં લખવાના છે ત્યાર પછી આપણને નીચે ઘરનું વાક્યો આડા અવડા આપેલા છે અને તેને પણ તમે જો આ રીતે વાક્યને નીચે લાલ બતાવેલી છે લીટી તે રીતે કરશો તો ઘરનું ચિત્ર બની જશે અને બાજુમાં આપેલા જે ખાનાઓ છે એમાં તમારે એ વાક્યો જે આપેલા છે એ વાક્યો લખવાના છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બાજુમાં આપેલા ખાનામાં વાક્યો છે તમે લખી શકશો વિદ્યાર્થી મિત્રો આ છે પેજ નંબર ચોપન પરનો પ્રશ્ન નંબર પહેલો છે ખોટા શબ્દ પર આપણે ચોરસ કરવાનું છે એમાં આપણને અગિયાર વાક્યો આપેલા છે એમાં જોઈએ પેલું વાક્ય છે જ્યોર્જ કાળગ કે કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે છે એમાં કાળક શબ્દ છે એ ખોટો શબ્દ છે એના પર આપણે બોક્ષ કર્યું છે બીજું વાક્ય છે દાદા રકાબીમાં કે રબાકીમાં કોફી પીવે છે બરાબર તો એમાં રબાકી શબ્દ ખોટો છે તેના પર આપણે બોક્ષ કર્યું છે ત્યાર પછી પેન્સિલથી કે પેસ્નિલથી લખેલું ભૂસી શકાય છે ત્રીજા વાક્યમાં પેશનેલ શબ્દ ખોટો છે તેના પર બોક્ષ કરીએ ચોથું છે મેઘાએ લાલ રંગના રગના ફુગ્ગા ફુલાવ્યા રગના શબ્દ ખોટો છે તેના પર બોક્ષ કરેલું છે પાંચમું વાક્ય છે અગજર અને અજગર ઝાડને મીંટાઈ ગયું તો અગજર શબ્દ ખોટો છે એના પર બોક્ષ કરેલું છે છઠ્ઠા વાક્યની અંદર વાળ કાપવા વાળંદ કે વાણંદ પાસે જવું પડે એમાં વાણંદ શબ્દ ખોટો છે અને સાતમા વાક્યની અંદર ફિરદોષ નમૂના પ્રમાણે પ્રણામે કાગળનો પંખો બનાવે બવાને છે તો એમાં પ્રણામે અને બવાને બંને શબ્દો ખોટા છે અને બંને પર આપણે બોક્સ કરેલા છે ત્યાર પછી છશ્વાસોચ્છ્વાસ અને શ્વાસોચ્છ્વાસ બોલવામાં તકલીફ અને તફલીક પડે છે તો છશ્વાસોચ્વાસ શબ્દ ખોટો છે અને તફલીક શબ્દ તેમાં ખોટા છે જેના પર બોક્સ કરેલું છે નવમું અહીં અલગ 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 અને અગલ રંગના કાગળના ટુકડા ચોંટાડો અને ચોંડાટો હવે આમાં અગલ અને ચોડા તો બે શબ્દો છે ખોટા છે દસમા વાક્યમાં ઝબેલી શબ્દ ખોટો છે અને ફાડફા શબ્દ ખોટો દેખાય છે અગિયારમા વાક્યમાં મેં ઘરમાં ગમર અને ગરમા ગરમ દધું અને દૂધ પીધું એમાં બે શબ્દો ખોટા છે ગરમાં ગમર અને દધું બરાબર આ બંને શબ્દો પર આપણે બોક્સ કરેલા છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને વર્ગખંડમાં અંધારું કરી અને ટોર્ચ વડે ડસ્ટર હાથ આંગડા પુસ્તક કે ચોકની મદદથી આપણે પડછાયા બનાવી શકીએ તમે પણ આ ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે જાત જાતના ઊંટની ડોક હરણ ચકલી સસલું બરાબર આવા આ ચિત્રો છે તમે પણ તમારી હાથની મદદથી તમે બનાવી શકશો તો આ પ્રયત્ન છે એ પ્રવૃત્તિ છે એ તમારા ઘરે તમે કરજો સાથે જોડાવા બદલ આપનો